हेलो विद्यार्थी, आपणे धोरण 11 साइंस जीव विज्ञान में चेप्टर नंबर 19 नो अभ्यास करी रह्या छीए। चेप्टर नंबर 19 जेमां आपणे उत्सर्ग पदार्थ अने तेना निकलनी वातो करीए छीए। एमां छेल्ले आपणे एवुं जोयुं हतुं के आपणी जे उत्सर्ग नलिका एटले के मूत्रपिंड नो एकम छे ए केवी रचना धरावे छे અને એના દ્વારા મૂત્ર નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે। એમાં મૂત્ર નિર્માણમાં ત્રણ સ્ટેપ હતા। પહેલો સ્ટેપ હતું ગાળણ, બીજું હતું પુનઃશોષણ અને ત્રીજું હતું સ્ત્રાવ, બરાબર છે। એમાંનો જે પુનઃશોષણ વાળો ભાગ હતો તો આપણા મૂત્રપિંડ એકમ દ્વારા એટલે કે આપણી આ ઉત્સર્ગ નલિકા દ્વારા, મૂત્રપિંડ નલિકા દ્વારા કયા ભાગમાંથી કયા પ્રકારના પદાર્થનું પુનઃશોષણ થાય છે એ વાતની આપણે ચર્ચા કરવાની છે। એટલે કે આજનો આપણો મુખ્ય ટોપિક છે મૂત્રપિંડ નલિકાઓના કાર્ય। મૂત્રપિંડ નલિકા તરીકે શું છે તો કે આ આખે આખો જેને આપણે ઉત્સર્ગ એકમ કહીએ છીએ અથવા તો જેને આપણે નેફ્રોન કહીએ છીએ એ જ મૂત્રપિંડની નલિકા છે। તો જે આપણે અત્યાર સુધીમાં વાત કરતા હતા એમાંનું ઈ સેકન્ડ નંબરનું સ્ટેપ જેને આપણે પુનઃશોષણ કહીએ છીએ અને ત્રીજા નંબરનું સ્ટેપ હતું એને આપણે નલિકામાં સ્ત્રાવ કહીએ છીએ। આ બેમાં કયા પદાર્થનું પુનઃશોષણ થાય છે અને કયો પદાર્થ નલિકામાં સ્ત્રાવ થાય છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। એમાં આપણી આ નલિકાના કયા ભાગમાંથી કયું કામ થાય છે તો એની શરૂઆત કરીએ તો શરૂઆતમાં અહીંયા તો બાઉમેનની કોથળીમાં તો પહેલું સ્ટેપ થાય છે, કયું તો કે બાઉમેનની કોથળીની અંદર જે સ્ટેપ થાય છે એને આપણે ગાળણ કહીએ છીએ, ફિલ્ટ્રેશન પ્રોસેસ થાય છે। તો બાકીના ભાગોમાં શું થતું હશે? પુનઃશોષણ અને સ્ત્રાવ। તમારી ટેક્સ્ટબુકમાં જે આકૃતિ છે એ જ આકૃતિ છે પણ આપણે સીધી દોરી છે, એમાં સમજવા માટે આમ આડો ઉત્સર્ગ એકમ બતાવ્યો છે। બીજી મહત્વની વાત કીધું, તમને યાદ હોય તો આપણે બાહ્યકના ઉત્સર્ગ એકમો અને જકસ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો એવા આપણે ઉત્સર્ગ એકમોના બે પ્રકાર પાડ્યા હતા, બાહ્યકના અને મજ્જકના ઉત્સર્ગ એકમો એવા આપણે બે પ્રકાર પાડ્યા હતા। એમાં એમ કીધું હતું કે જે બાહ્યકના ઉત્સર્ગ એકમો છે ખાસ કરીને એનો આમ તમે જુઓ ને તો આખો આટલો વિસ્તાર એ ઉત્સર્ગ એકમનો ક્યાં ભાગમાં આવે તો કે આટલો વિસ્તાર છે ઉત્સર્ગ એકમનો એના બાહ્યક ભાગમાં આવે અને આ હેન્ડલેના પાસ વાળો જે વિસ્તાર છે એની વાત કરીએ તો આ ભાગ આવે મજ્જકમાં। ક્લિયર આટલી વસ્તુ? એટલે તમને એવા કોઈ શબ્દ પ્રયોગ કરે કે ભાઈ આંતરાલીય મજ્જક ભાગ તો તમને ખબર પડે કે ભાઈ બરાબર આ ભાગ એનો મજ્જકમાં છે, આટલો ભાગ એનો બાહ્યક વિસ્તારમાં આવેલો છે। બીજી એક મહત્વની વાત, આખો જે ઉત્સર્ગ એકમ ગોઠવાનો છે તો જ્યાં આપણે આ બધું નામ નિર્દેશન કર્યું આ બધી જે સ્પેસ દેખાય છે તમને આ સ્પેસ ત્યાં કઈ એકચ્યુઅલમાં ખાલી નહીં હોય, એ સ્પેસમાં પ્રવાહી ભરેલું હશે જેને મજ્જકમાં હોય તો મજ્જકનું કહેવાય, જેને આંતરાલીય મજ્જકમાં છે તો મજ્જક પ્રવાહી કહેવાય છે। આ જે વિસ્તાર છે ને આખો આ બધા શું ભરેલું હોય આ બધા વિસ્તારમાં તો કે આંતરાલીય મજ્જક પ્રવાહી ભરેલો છે, આ ખાલી નહીં હોય, બરાબર। આ ત્રણ વાત આપણને પહેલા સમજવી જરૂરી હતી પછી આપણે એક વસ્તુના કાર્યની ચર્ચા કરીએ નલિકાના ભાગોમાં। તો આજની જે ચર્ચા કરવાના છે એ આખા ઉત્સર્ગ એકમમાં બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ
जेने आपणे संयुक्त रीते शुं कीधुं तुं માલપી ધ્યાનકાય માલપી ધ્યાનકાય નું કેવું છે તો કે એનું મેઇન કામ છે જે મૂત્ર નિર્માણ નું પહેલું સ્ટેપ છે એ કયું ગાળણ મૂત્ર નિર્માણ ના જે બીજું અને ત્રીજું સ્ટેપ છે પુનઃશોષણ અને સ્ત્રાવ એ કોના દ્વારા થાય તો કે એ બાકીના ભાગો દ્વારા થાય છે એટલે આપણે એની ડિટેલ જોવાની છે એમાં એવું આપણે કહી દીધું પાણી ને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ કયા ભાગમાં કઈ વસ્તુ થાય છે એ ખાસ સમજવું જરૂરી છે તો સૌથી પહેલા આપણે પુનઃશોષણ અને સ્ત્રાવની વાત ચાલુ કરીએ તો કે આ પહેલો ભાગ આવે બાવમેની કોથળી પછીનો જેને આપણે શું કહીએ છીએ ટૂંકમાં અહીંયા લખું છું પીસીટી કહીએ છીએ એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ એટલે કે નિકટવર્તી ગૂંચળામાં ઇનલિકા પહેલું જે ગૂંચળું આવે છે એમ કહેવાય કે જે અહીંયા ટોટલ ગાળણ થયું હતું અહીંયા ગાળણનો દર કેટલો હતો તમને યાદ હોય તો જીએફઆર જેને આપણે કહેતા હતા 125 એમએલ પર મિનિટ હતો એમાંનું લગભગ 70-80% પુનઃ શોષણ બરાબર 70-80% પુનઃ શોષણ આ ભાગમાં થઈ જાય ક્યાં પીસીટીમાં એનું કારણ છે કે પીસીટી છે એ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી આ રચના છે એ કોષો છે ઘનાકાર અધિચ્છદ પેશીના ઘનાકાર અધિચ્છદ પેશી આ પેશી કેવી છે તો કે પક્ષીય પ્રકારની પેશી છે એટલે કોષો કેવા છે તો કે જેના સપાટી ઉપર કોષોની એમ કહેવાય કે કોષોની જે સપાટી હોય એના ઉપર આવા પક્ષમો આવેલા છે પક્ષીય પ્રકારના કોષો વાળી રચના છે અને એટલે જ તે આને જોતા આપણને આ પ્રકારમાં પીસીટી ની વાત કરી રહ્યા છે તો કેવી બોર્ડર દેખાય તો કે આપણે ટૂથબ્રશ હોય ને એમ એને બ્રશ બોર્ડર કહેવાય કેવી બ્રશ બોર્ડર કહેવાય આપણે ટૂથબ્રશ ના બ્રિસલ્સ કેવા દેખાય એવી બને છે માટે એને બ્રશ બોર્ડર તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર છે આ વાત તો આના દ્વારા કોનું કોનું પુનઃશોષણ તો કે પાણી સોડિયમ ક્લોરાઇડ HCO3 જેવા આયનો પુનઃશોષિત થાય છે આમાંથી પુનઃશોષિત થઈ અને આપણા દેહ જળની અંદર ભળે છે આપણા દેહ જળમાં કયું તો કે દેહ જળની અંદર પર્ટિક્યુલરલી દેહ જળમાં ભળે છે એટલે તો કે દેહ જળની અંદર રુધિર અને લસિકા બંને આવે પણ મેઇન આપણે અહીંયા રુધિર તરીકે ગણીએ છીએ ક્લિયર આ વાત જેમાં એટલે તો કે પાણી સોડિયમ ક્લોરાઇડ અને HCO3 જેવા ઋણ આયનો છે એનું પુનઃશોષણ થાય છે અહીંયા મેં પોષક દ્રવ્ય લખ્યું છે પોષક દ્રવ્ય તરીકે શું આવશે તો કે મુખ્ય પોષક દ્રવ્ય તરીકે ગ્લુકોઝ છે એમિનો એસિડ છે જે કામના તત્વો આમાંથી વયા ગયા હતા ગળાઈ ગયા હતા એને પાછા ખેંચી લેવામાં આવે છે આ પુનઃશોષણ એ કેવા પ્રકારનું છે તો કે પસંદગીમાન પ્રવેશીલતાના આધારે એટલે કે પસંદગીમાન પ્રકારનું પુનઃશોષણ થાય છે જે કામનું છે એવું સિલેક્ટિવ વસ્તુને બે રીતે લઈ શકાય એ આપણે છેલ્લા લેક્ચરમાં જોયું તો લાસ્ટ લેક્ચરમાં સક્રિય રીતે અને નિષ્ક્રિય રીતે એને પુનઃશોષિત છે એ કરવામાં આવે છે ક્લિયર તો આ સિવાય હવે આપણા દેહ જળમાં રુધિરમાં કોઈ નકામી વસ્તુ બચી ગઈ તો આપણે કોન્સેપ્ટ એક જોયો તો ત્રીજો સ્ત્રાવ
नलिकामां स्त्राव एवो शब्द प्रयोग थाय तो रुधिर में जे नकामा तत्व रही गया था अथवा वधु मात्रा में था, दाखला तरीके एच प्लस हाइड्रोजन आयन पोटेशियम आयन एमोनिया आ बधाय ने देह जलमांथी पकड़ी पकड़ी ने नलिका में नाखवामां आवे छे, एटले जो मैं अलग थी एरोक्रिन बतावी अंदर जाय छे, क्लियर। तो के आ रीते ए आनी अंदर दाखल करी देवामां आवे छे। टूंकमां निकटवर्ती गुचड़ो एटले के पीसीटी ए एक तो मेक्सिमम पुनर्शोषण करे छे, टोटल गाळण मांथी 70-80% पुनर्शोषण तो एकलू पीसीटी पोते ज करी ले छे, क्लियर छे बात। अने आपणा रुधिरनी पीएच आयनिक सांद्रता आ बधुं मेंटेन राखवा माटे आ आयनोनी अदला बदली करे छे, અમુક આયનો પાછા લોહીમાં નાખે છે, અમુક પાછા લોહીમાંથી વધારાના નલિકામાં નાખે છે। તો આ તો પીસીટી દ્વારા પુનઃશોષણ અને સ્ત્રાવ। પછી તો કે આ વસ્તુ આગળ પહોંચશે, આગળ ક્યાં જશે? તો હવે આ વસ્તુ આગળ હેનલેના પાસમાં પહોંચશે। હેનલેનો પાસ એક્ચ્યુઅલમાં કયા વિસ્તારમાં છે ખૂપેલો? તો કે હેનલેનો પાસ છે એ મજ્જક વિસ્તારમાં ખૂપેલો છે, બરાબર છે। હેલેના પાસમાં ન્યૂનતમ પુનઃશોષણ થાય છે, નહીવત, બરાબર, જેને આપણે લૂપ ઓફ હેનલે કહેવામાં આવે અથવા હેનલેનો પાસ કહેવાય, એમાં નહીવત પુનઃશોષણ થાય છે, ક્લિયર। એના બે ભાગ છે, એક ભાગ છે અવરોહી અને બીજો છે આરોહી। પહેલો ભાગ આવે એ તમને જોતાની સાથે ખબર પડે કે કેવો ભાગ છે, તો કે આમાં ફ્લો નીચેની સાઈડ ડાયરેક્શનમાં ઉતરતો ભાગ। પેલા ભાગની વાત કરી, કોની? અવરોહી ભાગની। તો અવરોહી ભાગમાં એક ખાસિયત છે, શું? તો કે ઈ H2O માટે કેવો છે? તો કે પ્રવેશશીલ, એટલે તો કે H2 એટલે કે પાણી અંદર બહાર થઈ શકે છે, પણ આયનો માટે એટલે કે ઇલેક્ટ્રોલાઇટ માટે એટલે કે દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ માટે એ પ્રવેશશીલ નથી, એટલે કે આમાંથી આયનો બહાર નીકળી શકે નહીં, ખાલી કોણ બહાર નીકળી શકે? પાણી। તો શું થાય? આમાંથી પાણી નીકળતું જાય અને આયનો અંદર ને અંદર રહે, તો આ ભાગમાં શું થશે? તો કે આ ભાગની અંદર આપણે એમ કહી શકીએ કે જે મૂત્રની સાંદ્રતા છે એમાં ખૂબ વધારો થશે। કયા ભાગમાં? એનલેનો પાસનો અવરોહી ભાગ, નીચેનો ભાગ, ક્લિયર। હેનલેનો પાસનો બીજો જે ભાગ છે એટલે કે બીજો ભાગ એટલે તો કે જેની આપણે વાત કરીએ આરોહી, આ ભાગની વાત કરીએ, હેનલેના પાસનો કયો ભાગ? તો કે આરોહી ભાગ। આ ભાગ આના કરતા તદ્દન ઊંધું કામ કરે છે, કેમ? તો કે તમે અહીંયા જોવો જોઈએ ફ્લો અહીંયા કેવો છે? ઉપર ચડતો છે, બરાબર ને? અહીંયા ફ્લો કેવો હતો? નીચે ઉતરતો, ક્લિયર। તો આ ભાગમાં ખાસિયત શું છે? તો કે આયનો માટે એટલે દાખલા તરીકે NaCl માટે પ્રવેશશીલ, પણ પાણી માટે પ્રવેશશીલ નથી। તો એને કારણે શું થાય? તો કે એમાં પાણી અંદર ને અંદર છે, આયનો બહાર નીકળા તો એની મૂત્રની સાંદ્રતામાં ઘટાડો થાય। તો આ ભાગ
आना करता तद्दन विपरीत काम करे छे। आ पानी माटे प्रवेशशील छे तो आ पानी माटे अप्रवेशशील छे। आ आयन माटे अप्रवेशशील छे तो आ आयन माटे प्रवेशशील छे। आ जे भाग छे एनलेनोपाश ए पण एक रीते मूत्र नी अंदर अने आपड़ा आंतरालीय प्रवाही नी अंदर सांद्रता ने जाळवानुं काम करे छे। सांद्रता ने बेलेंस करवानुं काम करे छे, स्टेबल राखवानुं काम करे छे। क्लियर? न्याथी आगळ जाय तो ए आवे कयो भाग तो के हेलेना पास थी आगळ जोईए तो ए भाग छे जेने आपणे डीसीटी तरीके ओळखीए छे। डीसीटी एटले शुं? तो के डीसीटी नो अर्थ थाय डिस्टल कॉन्वोलेटेड ट्यूब्यूल्स, एटले के दूरस्थ गुचळामयी नलिका। आ भागमां पण पीसीटी जेवुं ज पुनः शोषण थाय छे, एटले के अहींया तमे जोवो छो एम के आ जे बधा HCO3 माइनस छे, H2O छे, NaCl छे, आ बधानुं पुनः शोषण थाय छे। અને જે રુધિર ની અંદર બચી ગયેલા કેટલાક હાઇડ્રોજન આયન કે પોટેશિયમ આયન છે, એવા આયનોનો અહીંયા નલિકાની અંદર સ્ત્રાવ કરવામાં આવે છે। થોડીક પીસીટી કરતા આની પુનઃ શોષણ ની વાત કરીએ તો પ્રમાણમાં ઓછું છે। પીસીટી કરતા એનું પુનઃ શોષણ કેવું છે? પ્રમાણમાં ઓછું છે। પણ જેમ આ ભાગ પુનઃ શોષણનું કામ કરે છે એવું જ કામ આ ભાગ પણ એટલું જ સારી રીતે કરતું જોવા મળે છે। બરાબર? ડીસીટી પણ આપણા રુધિરની પીએચ, આયનિક સાંદ્રતા જાળવવામાં મદદરૂપ છે। બરાબર છે? આગળ એ જ વસ્તુ ક્યાં પહોંચે તો ક્યાં ફ્લો અહીંયાથી આગળ ક્યાં પહોંચ્યો તો કે સંગ્રહણ નલિકામાં। સંગ્રહણ નલિકા છે એ એમ કહેવાય કે છેક આપણા મજ્જક વિસ્તારમાં ઊંડે સુધી તળિયે સુધી ખૂપેલી નલિકા છે। સંગ્રહણ નલિકાની જો આપણે વાત કરીએ તો, અને આ જે નલિકા છે એમાં ઘણા બધા ઉત્સર્ગ એકમો ખુલતા હોય છે। આ પણ પુનઃ શોષણ કરે પણ ખૂબ ઓછા લેવલે પાણીનું પુનઃ શોષણ કરે તો છે જ, થોડીક માત્રામાં યુરિયાને પણ બહાર કાઢે છે। બહાર એટલે ક્યાં? તો કે આંતરાલીય મજ્જક પ્રવાહી। હવે યુરિયા તો આપણી માટે ના કામ હોતું, નાઇટ્રોજન પદાર્થ છે, એને તો જવા દેવો, તો એને શું અહીંયા બહાર જરૂર પડી? તો કે આ જે યુરિયા છે એને અહીંયા બહાર લાવવાનું કારણ મજ્જકના પ્રવાહીમાં લાવવાનું, અને રુધિરમાં નથી નાખતું, તો કે એને બેલેન્સ કરવા માટે પાછળ પાછળ પાણી આવે, અને આપણું કામ છે આમાંથી પાણી ખેંચવું। યુરિયા જેવું અહીંયા બહાર આવશે એની પાછળ પાછળ પાણી આવશે, એટલે યુરિયાને તરત જ પકડીને આ ડીસીટીમાં પાછું નાખી દેવાનું યુરિયાને, અથવા તો કે અહીંયા નાખી દેવાનું, અહીંયા ક્યાં? હેનલેનો પાસના આરોહી ભાગમાં નાખી દેવાનું। એનાથી થયું શું? તો કે યુરિયા તો પાછું ચેનલમાં વહી ગયું, એને બહાર જવા દેવું હતું, પણ આપણે જે કામનું પાણી હતું એ પુનઃ શોષિત થાય છે, અને પાણી પુનઃ શોષિત થવાને કારણે આપણી જે મૂત્રની ક્વોન્ટિટી છે એક તો ઘટે છે, અને ઇનડાયરેક્ટલી આયનોને લઈને વાત કરીએ તો મૂત્ર કેવું બને છે? સાંદ્ર બને છે। બરાબર છે? એની રચના એકદમ સાંદ્ર તૈયાર, સમજાણો? ખાસ કરીને આ આખે આખી પ્રોસીજરમાં થાય છે શું? તો કે
કામના આયનો ઇલેક્ટ્રોલાઇટ્સ જેને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ્સ માં પછી આયનિક બધી વસ્તુ આવી જાય Na પ્લસ હોય K પ્લસ હોય Cl માઇનસ હોય HCO3 માઇનસ હોય આયા બધાયમાં HCO3 માઇનસ ને આપણે પાછું દેહ જળમાં લીધું એનું એક કારણ છે કારણ કે HCO3 માઇનસ આપડા રુધિરમાં એક પ્રકારે બફર તરીકે વર્તે છે બફર સંયોજન એટલે શું જે પીએચ માં ફેરફાર થવા દેતા નથી એવા બફર સંયોજન તરીકે વર્તે છે માટે એને પાછું ખેંચવામાં આવે છે સમજાય છે વાત એનું મેઇન કારણ તો કે આપણામાં બફર તરીકે વર્તે એટલે રુધિરમાં લઈ લેવામાં આવે રુધિરમાં જે પીએચ માં ફેરફાર કરવાનો હોય કેમ તો કે આપણા રુધિરની પીએચ ફિક્સ છે આપણા બ્લડ ની અંદર પીએચ કેટલી હોવી જોઈએ તો આપણી બ્લડ પીએચ આઈડિયલ કહીએ તો કેટલી છે 7.4 આ મેન્ટેન રાખવા માટે આ બધું કરવું જરૂરી છે અને બીજા પોષક દ્રવ્યો જેમ કે અહીં કીધું એમ ગ્લુકોઝ એમિનો એસિડ્સ આવા કામના દ્રવ્યો છે એ કામના દ્રવ્યો જો મૂત્રમાં નીકળી જાય તો પછી આપણા શરીરમાં એની ખામી વર્તાય અથવા તો આપણે લીધા એનો કોઈ મતલબ ન હોય એવું નથી કે ન જ નીકળે એની માત્ર જો યુરિનમાં હાજર હોય દાખલા તરીકે ગ્લુકોઝ હાજર હોય તો પાછું એવું કહેવાય કે આ તો વ્યક્તિને ચોક્કસ પ્રકારની ડાયાબિટીક કન્ડિશન છે જો મૂત્રપિંડમાં આવો ગ્લુકોઝ ફિલ્ટર થઈ જતો હોય પુનઃશોષણ ન થતો તો નાના ઘણા બધા રોલ છે એ આપણે આગળ જોવાના છીએ પણ આ બેઝિક વાત હતી કે આપણી મૂત્રપિંડ નલિકા એટલે કે ઉત્સર્ગ નલિકા છે એના કેવા પ્રકારના કાર્યો છે એ જોવા મળે છે આટલી વાત અહીંયા ક્લિયર બધાયને તો આ વાત હતી મૂત્રપિંડ નલિકાના કાર્યની હવેનો જે આપણે ટોપિક જોવાના છીએ એ ટોપિક છે મૂત્રની સાંદ્રતાની ક્રિયાવિધિ કેવી રીતે થાય કારણ કે આપણે એવું કીધું કે 180 લીટર ગાળણ તૈયાર થાય પર ડે અને આપણે ઉત્સર્જન કરીએ 1.5 લીટર તો એટલું બધું સાંદ્ર બનાવવાનું પ્રોસીજર માટે કયું મિકેનિઝમ કામ કરે છે એના ઉપર આપણે છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર ચર્ચા કરશું ત્યાં સુધી બધાને હેવ અ નાઇસ ડે ગુડ બાય